સમાજમાં મહિલાઓ દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે. નારી તું નારાયણી કહેવતને સાર્થક કરતા અનેક કિસ્સાઓ સાંભળવા મળ્યા છે. હાલની કાળજાળ મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહિલાઓ પોતે સ્વરોજગારી હાંસલ કરીને આત્મનિર્ભર બનવાની સાથે પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહી છે. આપને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુરતની બે બહેનો દ્વારા શરૂ કરવામાં આવેલા કડી ખીચડી વેચવાના ધંધાથી સાત પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે. કોરોના કાળમાં સમાજે અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે અને કોરોના કાળમાં લાગુ થયેલા લોકડાઉનમાં હજારો લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે. સુરત શહેરમાં રહેતી પિંકી ગણેશભાઈ તાડલેકર અને વાસંતી વાસુદેવ કદમ નામની બે બહેનોએ લોકડાઉનમાં પોતાની નોકરી ગુમાવતા સામે આવી પડેલી મોટી આર્થિક સમસ્યાને પણ મક્કમ મનોબળ તેનો સામનો કરી પોતાના ભાઈના સહકારથી સુરતના રિંગ રોડ જૂની સબજેલ પાસે મોડિફાઈડ કરેલ મારુતિ વાનમાં કળી ખીચડી અને શાક રોટલી બનાવી વેચવાના શરૂ કરી રુદ્રથી પ્રગતિ પ્રાપ્ત કરી છે. સુરતમાં રહેતી પિંકી ગણેશ નામની યુવતી સ્કૂલમાં નોકરી કરી પોતાના પરિવારને મદદરૂપ બનતી હતી, જ્યારે તેમની બહેન વાસંતી વાસુદેવ કદમ એક ખાનગી ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી. જોકે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉનમાં બંને બહેનોની નોકરી છૂટી જતા તેમને આર્થિક મુશ્કેલી ઊભી થવા પામી હતી. જોકે આ વખતે તેમના ભાઈએ કડી ખીચડી અને શાક રોટલી બનાવીને તેમને વેચવા માટેનું કહેતા બંને બહેનોએ રિંગરોડ જૂની સબજેલ પાસે મોડિફાઈડ કરેલ મારુતિ વાનમાં તૈયાર રસોઈ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી આ બંને બહેનોએ કડી ખીચડી અને શાક રોટલી બનાવીને વેચવાના ધંધામાં સારું કાંઠું કાઢ્યું છે અને તેમણે વરાછા અને ઉધના વિસ્તારમાં બે ફ્રેન્ચાઇઝી શરૂ કરી છે. આ ફ્રેન્ચાઇઝીઓ પણ ચાર બહેનો ધંધામાં જોડાઈને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહી છે. આમ બંને બહેનો દ્વારા શરૂ કરવામાં આવેલા તૈયાર ભોજન વેચવાના ધંધાના કારણે સાત પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે. સુરતની પિંકી તાડલેકર અને વાસંતી કદમની બંને બહેનોએ પોતે આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ રોજગારીની તકો ઊભી કરી ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે. મારું નામ વાસુ છે, વાસુ કદમ. કેવું કે લોકડાઉન પછી કંઈક જોબલેસ થઈ ગયેલા અમે લોકો, હતું પણ ચાલુ નહીં થયું હતું. મારી બેન સ્કૂલમાં જ હતી ને હું કોમ્પ્યુટર ઓપરેટર તરીકે હતી, તો કંઈ સ્ટાર્ટ નહીં થયું હતું. ઓલરેડી 6-1 મહિના થઈ ગયેલા હતા અને પછી શું કરવું એમ, તો ભાઈએ અમને ડિસિઝન આપ્યો. બધું ભાઈનું કોન્સેપ્ટ, એણે કીધું હું તમને કરી આપું, તમે લોકો બંને જણા હેન્ડલ કરી લેશો. અમે કીધું ઠીક છે, કે તમારે આખો દિવસ ઊભું રહેવું પડશે એમ કરે. અમે કહ્યું હા ભલે. પછી અમે લોકો એ રીતે અમારા ભાઈએ અમને જે રીતનું કીધું એ રીતનું અમે આ સ્ટાર્ટ કર્યું ને એને લગભગ અમારી હવે 3 બ્રાન્ચ થઈ ગઈ છે. એક અમારી BRC પાસે લક્ષ્મીનારાયણ મંદિરની બહાર છે અને એક આપણે શું કહેવાય વરાછામાં છે, ઉત્તરાયણ પાવર હાઉસ પાસે ઓક્સિજન ગાર્ડનની સામે, ને અમારું આ મેઇન બ્રાન્ચ અહીંયા. એમ કરીને અમને હવે અમને 1.5 વર્ષની ઉપર જેવું થઈ ગયું છે. અમારું એવું સારું એવું અમારું થઈ રહ્યા અમારા ભાઈ બહેનોનું બધાનું, ને ત્યાં બી બે બહેનો અલગ છે ને ત્યાં બી બે બહેનો એમ અલગ, એ રીતે બધાનું વ્યવસ્થિત થઈ રહ્યા. અમારું પહેલાં હું જોબ કરતી હતી. એટલે અમારે 3-3 ભાઈ બહેનોનું થઈ રહી છે, અમારું વ્યવસ્થિત થઈ જાય છે, નોકરી કરતાં વ્યવસ્થિત થઈ જાય છે. પ્લસ કે હવે પેલા બે બહેનો છે એ બી અલગ જ છે એટલે એમનું બી વ્યવસ્થિત થઈ જાય છે. અને ત્યાં હમણાં 9-9 ઉત્તરાયણમાં હજુ હમણાં ચાલુ કર્યું છે વરાછા પાસે, તે હજુ મહિનો જ જેવું થયું છે એટલે હજુ સ્ટાર્ટઅપમાં હજુ છે એમ. ના, આ મેસેજમાં એ જ છે કે મહિલાઓ બધું કરી શકે છે. આઈ મીન કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી, આપણે ઈચ્છીએ તો આપણે કરી શકીએ છીએ એમ. કે ઘરે બેસીને કંઈ થવાનું નથી, અમે બી 2-3 મહિના વિચાર જ કર્યું, પછી અંદર ડિસ્કશન કર્યું ભાઈ બહેન મમ્મી પપ્પા જોડે બધા જોડે ડિસ્કશન કર્યું, તો આઈડિયા આપ્યો કે આપણે આવી રીતે આ સ્ટાર્ટ કરીએ એમ. એટલે એ રીતે કંઈ એવું નથી કે અમુક લોકોને કેવું કે લોકડાઉન કોઈને ફળ્યું તો કોઈકને નુકસાન બી થયું છે એમાં નુકસાન એક રીતે. તો એ રીતે કે મહેનત કરો તો થઈ રહી છે એમ, મહેનત કરવાથી બધું મળી રહી છે. દેખે 4-3 7 જણનું 7 ફેમિલી. પિંકી ગણેશ તાનલેકર. હું પહેલાં ડેકેરમાં નોકરી કરતી હતી. અમે લોકડાઉન પછી આ ચાલુ કર્યું છે, ભાઈ અને બેન અમે 3 જણા વચ્ચે ડિસ્કશન થયેલું કે કેવી રીતના ચાલુ કરવાનું.
ઘરમાં બેસી બેસીને એમ કે ભાઈ કે લાડી ખાલી છે આપની, તો આપને તમે સાંજે મેં બપોરે તમને આ ખોલી આપું, સાંજે મારી ચાઇનીઝમાં જાય, બપોરે ફ્રી હોય છે, એટલે એમ કે તમને આ કઢી ખીચડી ખોલી આપું, મેં બનાવીશ, તમને ખાલી ઊભું રહેવાનું છે આખો દિવસ, બીજું કશું નહીં કરવાનું છે. અમે કીધું ઠીક છે, ટ્રાય તો કરીએ, કંઈ થાય અગર તો સારું. મેં કીધું અમે ત્રણ જણા મળીએ ખોલ્યું છે. ત્રણ છે, બે છે, એક અમારી સાથે ત્રણ થઈ ગઈ, એટલે પાંચ પરિવાર ચાલે છે. કઈ નહીં કરો, એમ તમારી હિંમતથી તમે કરશો તો બહુ સારું છે. હિંમત ખાલી રાખવી જોઈએ આપણને કે ના થઈ જ જશે આ વસ્તુ, એવી જ ના રાખો. મારું નામ વિજયકુમાર દાસ છે, હું અહીંયા લગભગ એકાદ બે વર્ષથી અહીંયા આવું છું જમવા માટે. આજની ભાગદોડની જિંદગીમાં છે ને, ખાસ કરીને પુરુષ પ્રધાન તો છે જ, પણ સાથે સાથે મહિલા લોકોનું બી અહીંયા આગળ સમર્થન સારું છે ને અમારા માટે બી સારું છે, કારણ કે અમે નોકરી કરીએ છીએ. એ ઉપરાંત શું છે, અમને ઘરે જઈને ખાવાનું જાક દૂર પડે, એના કારણે આ લોકો આજે મહિલા લોકો છે આજે પરસ્પર એકબીજાનો સાથ આપીને જે રીતે દુકાન ખોલીને કામ કરી રહ્યા છે, બહુ સારી વાત કહેવાય, ને આપણા ગુજરાત માટે પણ સારું કહેવાય, ને બીજા માટે બી, બીજા મહિલા માટે બી પ્રોત્સાહિત કરે આ વસ્તુ. મહિલાને એ જ મેસેજ આપીશ કે આ જે છે એમની આ ઘરગથ્થું છે, જે છે એ હિસાબે એ લોકો આગળ આ રીતે કોઈ એવું ઘરગથ્થું કે એવું કામકાજ કરીને આગળ સમય સાથે જેમ જેમ રહીને લોકોને મદદ બી કરી શકે, ને એ સારા સારા પોતાનું પણ મહેનતવાળું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે, એ જ મહિલાનું મહિલા લોકોને કહીશું.